તો મિત્રો એની ખાસ વાત તો તમે પહેલાં અહીંયા જે કાંઈ થંબનેલ જોઈ શકો છો ફોટા, એમાં જે કાંઈ સોંગ છે આ બધા સોંગો આ સ્ટુડિયોની અંદર જ તે રેકોર્ડ થયેલા છે. તમે જોઈ શકો છો કે અહીંયા છે જિગ્નેશ કવિરાજનું તમારા હમ, એ બધા ઘણા ખરા સોંગ છે જે અહીંયા શૂટ થયેલા છે. તમે જોઈ શકો છો કે અહીંયા મોટાભાગના અલગ અલગ થંબનેલ ટીમલી અથવા અલગ અલગ છે. તમે જોઈ શકો છો ગફુલી અથવા ટીમલી, સ્ટુડિયોનું નામ છે માસ્ટર રેકોર્ડિંગ સ્ટુડિયો. તો ખાસ મિત્રો સોંગ થઈ ગયું છે રેકોર્ડ અને હવે અત્યારે આપણે બેઠા છીએ સ્ટુડિયોના જે માલિક છે. હેલો મિત્રો, તો ફરીવાર એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. તો અત્યારે હું પહોંચી ગયો છું આણંદ અને આજે તમને વિડીયોમાં બતાવવાનું છું કે જો કોઈ કલાકાર સોંગ બનાવે તો એને કેટલી મહેનત લાગે, કઈ રીતે તે સોંગ બનાવે, કઈ રીતે રેકોર્ડિંગ કરે, કઈ રીતે શૂટિંગ કરે. તો અત્યારે ઓડિયો રેકોર્ડિંગ કરાવવા આવેલા છીએ અમે લોકો, તો કઈ રીતે રેકોર્ડિંગ થાય એ તમને બધું બતાવે. તમે જોઈ શકો છો કે અહીંયા કંઈક સૂચના લખેલી છે અને આ છે મિત્રો રેકોર્ડિંગ ઓડિયો અને રૂમ છે અને આ સાઈડ અંદર બીજી એક રૂમ છે જેની અંદર સોંગને શૂટ કરવાનું રેકોર્ડિંગ કરવાનું હોય છે. તો કઈ રીતનું બધું થાય છે હું તમને વિડીયોમાં બતાવી, ક્યારે તમે આવું વ્લોગ નહીં જોયો હોય પણ આ વિડીયો તમા હું તમને બતાવી કઈ રીતનું બધું થાય છે. તો વિડીયોમાં તમે બિના રહેજો, તો હાલો જોઈએ કઈ રીતનું સોંગ બને છે. કોટડા ધામે માતા ચામુંડ માડી બેઠા રે, હાથ રે જોડી હું તો પ્રાર્થના રે, હાથ રે જોડી હું તો પ્રાર્થના રે કરું રે. તો ફાઇનલી મિત્રો આવી ગઈ છે ચા જોરદાર, અમારા ભાવેશભાઈ પીવે છે ચા અને અહીંયા બેઠા છે એમના કાકા અને અહીંયા બધા બેઠા છે માસ્ટર સ્ટુડિયો વાળા બધા લોકો. તમે જોઈ શકો છો તો અત્યારે થોડોક બ્રેક લીધો છે અને બધા પીવે છે ચા. કેવી છે ચા આણંદ ની ચા, કેવી લાગે? બહુ આનંદ મજા આસુ બોલો આણંદ ની ચા કાઈ કરતે નહી મોટા ભાઈ, એક વાર તમે આવો બહુ મજા આય એમ ચા આણંદ ની જોરદાર છે. તો મિત્રો એની ખાસ વાત તો તમે પહેલાં અહીંયા જે કાંઈ થંબનેલ જોઈ શકો છો ફોટા, એમાં જે કાંઈ સોંગ છે આ બધા સોંગો આ સ્ટુડિયોની અંદર જ તે રેકોર્ડ થયેલા છે. તમે જોઈ શકો છો કે અહીંયા છે જિગ્નેશ કવિરાજનું તમારા હમ, એ બધા ઘણા ખરા સોંગ છે જે અહીંયા શૂટ થયેલા છે. તમે જોઈ શકો છો કે અહીંયા મોટાભાગના અલગ અલગ થંબનેલ ટીમલી અથવા અલગ અલગ છે. તમે જોઈ શકો છો ગફુલી અથવા ટીમલી, સ્ટુડિયોનું નામ છે માસ્ટર રેકોર્ડિંગ સ્ટુડિયો અને સુપર હિટ સોંગનું આલ્બમ. એટલે કે તમે જોઈ શકો છો ઘણા ખરા સોંગ છે જે અહીંયા શૂટ થયેલા છે. અહીંયા રાકેશ બારોટનો પણ તમે જોઈ શકો છો પાલો, એટલે મોસ્ટ ઓફ સોંગ શૂટ થયેલા છે આ સ્ટુડિયોમાં. તો આપણે પછી મળીએ આપણે સ્ટુડિયોના જે માલિક છે એની સાથે મુલાકાત કરીએ, તો વિડીયોમાં બિના રહેજો. તો ફાઇનલી મિત્રો સોંગ રેકોર્ડ થઈ ચૂક્યું છે અને હવે ફાઇનલી એને ગાવાનો વારો છે. તો ભાવેશભાઈ તમે જોઈ શકો છો કે સ્ટુડિયોની અંદર આવી રીતે ગાય છે, તમે જોઈ શકો છો અને આ રીતનો કંઈક સ્ટુડિયો છે, પાછળ બધા મેનેજરો અને બધા અંદર છે બેઠા છે અને આ રીતનું ભાવેશભાઈને કંઈક ગાવાનું છે અને ત્યાં તેમની લિસ્ટ પડી છે અને એ રીતનું તે ગાવાનું છે. તો આમ જોરદાર છે એકવાર સ્ટુડિયો તમે જોઈ શકો છો અને અંદર ઓફિસમાં બધા બેઠા છે. તમે જોઈ શકો ત્યાંથી બધું મેનેજમેન્ટ થતું હોય છે. તો કઈ રીતનું છે તમને બધું બતાવી, તો હજી સ્ટાર્ટ નથી થયું સોંગ ગાવાનું એટલે હું વ્લોગિંગ કરું છું. હમણાં થોડી વારમાં સ્ટાર્ટ થઈ છે તો તમને વિડીયો બતાવી, તો ખાસ જોવાનું સુકતા નહીં અને હજી લાઇકનું બટન દબાવવાનું બાકી હોય તો દબાવી દો અને કોમેન્ટ કરી દેજો સોંગ કેવું છે. આવનારા સમયમાં જ્યારે એ સોંગ મૂકાશે ત્યારે હું તમને નવો વિડીયો બનાવ્યો અથવા તો કમ્યુનિટી જે પોસ્ટ હોય તેમાં હું પોસ્ટ કરી દઈએ આ સોંગની. તો ખાસથી જોઈ લેજો. નજીક
તો ખાસ મિત્રો સોંગ થઈ ગયું છે રેકોર્ડ અને હવે અત્યારે આપણે બેઠા છીએ સ્ટુડિયોના જે માલિક છે શું નામ છે સ્ટુડિયોનું માસ્ટર સ્ટુડિયો તો કેટલા વર્ષથી છે લગભગ અમારા સ્ટુડિયો લગભગ 25 વર્ષ સોરી 27 વર્ષ અને 15 વર્ષથી છે સ્ટુડિયો રાજુભાઈ રાઠોડ અમારા માલિક છે ઓનર બધા કામ કરે છે ફેમિલી સેવા કામ કરે છે અમારા સ્ટુડિયોની અંદર અમારા ભાવેશભાઈ સરસ મજાના સિંગર છે અને એમની પણ પોતાની ચેનલ છે ભાવેશ કંકારિયા તો આ ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો અને સરસ મજાના ત્રણ સોંગ રેકોર્ડિંગ કર્યા છે એક ધૂન છે અને ચામુંડામાં ગીત છે તો ભાવેશ કંકારિયા ઓફિશિયલ પર આ સોંગ આવવાના છે તમે લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો અને આવા નાના કલાકારોને પ્લીઝ સપોર્ટ કરજો સપોર્ટ કરો તો જ કલાકાર આગળ આવી શકે તો આવા કલાકારોને સપોર્ટ કરજો પ્લીઝ તમે અમને તમારા વિશે કહી દો તમે અમારા માસ્ટર રેકોર્ડિંગ સ્ટુડિયો ત્રણ છે અને અલગ અલગ કામ કરીએ છીએ જે અત્યારે અમે છીએ ઉત્તર ગુજરાતનું ટોટલી કામ થાય છે આદિવાસી રાજસ્થાન એમપીનું ટોટલી કહેવાનો મતલબ કે ગુજરાતમાં બધા જ ગીતો અમે કરીએ છીએ ભોજપુરી હિન્દી રાજસ્થાની બધી લેંગ્વેજના ગીતો અમે રેકોર્ડિંગ કરીએ છીએ અને નવી રિધમ પર સ્ટુડિયોની અંદર વગાડે એવા રૂમ ઘણા બધા છે શૂટિંગ થઈ શકે એટલો મોટો સ્ટુડિયો છે અમારો અને બધું મૂવીના પણ ગુજરાતી ઘણી બધી મૂવી મિત્રો પાટોડથી લઈ કમલેશ બારોટથી લઈ રાકેશ બારોટ જિગ્નેશ કવિરાજ કહેવાનો મતલબ કે ગુજરાતના કોઈ પણ આર્ટિસ્ટો સિંગરો બધું આ સ્ટુડિયોમાં કામ કરી ગયેલું છે તો અમારો માસ્ટર સ્ટુડિયો છે ખાસ કરીને કહેવાનો મતલબ એમ કે જો તમારે કોઈ પણ સોંગ શૂટ કરાવવું હોય તો એકવાર જરૂર ભાઈનો સ્ટુડિયો આણંદની અંદર આવેલો છે મુલાકાત લેજો અને સરસ મજાના મોટા મોટા જે કલાકારો છે એ પણ આ સ્ટુડિયોની અંદર રેકોર્ડિંગ કરાવવા માટે આવેલા છે તમે પણ આવી શકો છો આણંદની અંદર કયું લોકેશન છે માસ્ટર સ્ટુડિયો આણંદ પર તારી જાય છે ગૂગલ પર સર્ચ કરો આ ગૂગલ ઉપર પણ લોકેશન તમને મળી જશે સર્ચ કરીને પોકી જાજો અત્યારે ભાવેશભાઈના ત્રણ સોંગ રેકોર્ડિંગ કર્યા છે થોડાક દિવસોની અંદર તમને ભાવેશ કંઠારીયા ચેનલની અંદર તમને જોવા મળશે તો જરૂરથી અમને જોજો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો અને જો તમને આ વ્લોગ ગમ્યો હોય અને પહેલી વાર કદાચ તમને દેખાડ્યો કે કઈ રીતનું સોંગ બને છે કઈ રીતનું સ્ટુડિયોની અંદર બને છે તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને જો ખાસ ચેનલ ઉપર નવા હોય ને તો જે લાલ કલરનું રેડ કલરનું જે સબસ્ક્રાઇબ બટન છે એને દબાવવાનું ભૂલતા નહીં મળીએ છીએ નવા વિડીયોમાં નવા જોશ અને નવા ઉમંગ સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત